ધોરણ ત્રણ વિષય ગણિત ચેપ્ટર 10 બાદ પેટર્નની રમત લેક્ચર 1 તારીખ 28/12/20 હવે આવે રમત રમવાની છે અને ચિત્ર દોરવાના છે પેટર્ન શીખવાની છે આગળ કઈ પેટર્ન આવે તે આપણી આજુબાજુની ભાત પેટર્ન રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્નો જોઈએ છીએ પેટર્ન એટલે ડિઝાઇન શું કહેવાય ડિઝાઇન ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ જેમ કે વાડનો તાર હોય તાર આપણે લઈએ વાડ ઉપર બાંધવા માટે પહેલાં તાર હોય પછી વચ્ચે ગુંજરા જેવો ભાગ હોય પછી પાછળ તાર હોય પછી પાછું એવી રીતે હોય એ આ શું કહેવાય એક જાતની પેટર્ન ડિઝાઇન કહેવાય કાં એની ડિઝાઇન છે બારીની જાળી તમારા ઘરમાં બારી હોય તો જોવાની આ બારી સરસ મજાની મૂકી છે એમાં જોઈ પેટર્ન તમને બંને રીતે જોવા મળે આડી જોવા મળે ઊભી જોવા મળે વચ્ચે છે એમ દરેક એક જ બારીમાં 3-4 જાતની ડિઝાઇન જોવા મળે છે હવે સાપ જુઓ સાપના શરીર પર ઓછું પડે માટે અજગરના શરીર પર જોવાનું સરસ મજાની ડિઝાઇનો હશે પટ્ટા પટ્ટા મીંડા 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 ટપકા ટપકા હોય એના પર શરીર પર પણ ડિઝાઇન કેવી હોય એક સરખી એને આગળ વધવાનું તમારી આજુબાજુ જુઓ અને 3 વસ્તુઓના નામ લખો જેમના તમને પેટર્ન જોવા મળતી હોય હવે આપણે આજુબાજુ જોઈએ તો કઈ વસ્તુની તમને પેટર્ન જોવા મળે એક તો આપણે જોઈએ સાડીમાં શેમાં સાડી ચાદર ઓશિકાના કવરમાં શું જોવા મળે પેટર્ન તમારી આસપાસ જોવા મળતી હોય તેવી પેટર્ન તમે દોરો તમને અહીંયા ગમે તો એ ઓશિકાના કવરની પેટર્ન દોરવાનું ઓશિકાનું કવર દોરવાનું અને એમાં જે પેટર્ન આપી છે જે ડિઝાઇન આપી છે એ તમારે એની અંદર દોરવાની છે નમસ્તે હું પલ્લવી છું કોણ છું પલ્લવી હું જયપુરમાં રહું છું ક્યારે છે જયપુર મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જાણીતું છે મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની ભાત જુઓ એની મમ્મીએ આ ભાત બનાવી છે ડિઝાઇન બનાવી જુઓ હવે તમે જોજો સરસ મજાનું એક કપડું છે શેની ડિઝાઇન દેખાય છે તમને કેરીની શેની દેખાય છે કેરીની હવે છે કેરીની પણ એક જ કેરીની ડિઝાઇન કેટલી રીતે દોરવામાં આવી છે એ જુઓ પહેલી જુઓ બીજી જુઓ ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી અને દસમી આ બધી જુઓ આમ દેખાય ડિઝાઇન એક જ પણ બધાનો આકાર કેવો છે જુદો જુદો એટલે આમાંથી શું બને છે ડિઝાઇન બને બ્લોકને વારંવાર ઉપયોગ કરી તેવી ડિઝાઇન બનાવે છે એ લેવાનો બ્લોક એક જ પણ એને આડો અવળો ચાસો એવી રીતે ડિઝાઇન દોરવાની છે એક દિવસ મેં બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી એની મમ્મી બનાવતી હતી તેને છે ને લાવો ને હું પણ બનાવું એને એક બ્લોક પકડ્યો બ્લોક એટલે છાપવાનો હોય એને શું કહેવાય બ્લોક જો એને પણ સરસ મજાની પહેલાં પ્રિન્ટ પાડી પછી પાછી કેવી બનાવી છે ઊંધી પછી પાછી સીધી પછી પાછી ઊંધી અને પછી પાછી સીધી એ રીતે તમે આગળ વધતા જાઓ તો આખી સાડીની પ્રિન્ટ આવી પ્રમાણે પડી જાય અને તમને આવડે મજા આવે તમે જોશો કે એક બ્લોકને જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ ડિઝાઇન બ્લોક લેવાનો એક જ પણ એને શું કરવાનું આડી અવળી સીધી ઊભી ઊંધી રીતે ડિઝાઇન કરવાની દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે તમે જોઈ શકો છો પુનરાવર્તન થાય છે પુનરા એટલે ફરીની ફરી આવે એક વખત સીધી આવે એક વખત ઊંધી ફરી પાછી સીધી ફરી પાછી ઊંધી અને ફરી પાછી સીધી હવે કેવી આવશે ઊંધી એટલે એ પ્રમાણે આગળ વધવાનું પેટર્નના ચિત્રો મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે મેં દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે હવે અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર એ ચોપડીમાં ચિત્ર જોવાના છે અને જુઓ જોજો હો કેટલા ચિત્રો છે પહેલાં તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 ચિત્રો છે હવે 8 ચિત્રોમાં છે હું તમને પૂછું કે આમાંથી છોકરીએ કેટલી છે તો તમે ગણશો 1 અને 2 કેટલી છે 1 અને 2 છોકરાઓ કેટલા છે 1 2 3 4 5 6 કેટલા છે છોકરાઓ 6 તો હવે કઈ રીતે જુદું પડે છે એ જોવાનું જો પહેલાં 2 છોકરા છે પછી 1 છોકરી ફરી પાછા 2 છોકરા પછી છોકરી ફરી પાછા 2 છોકરા પછી શું આવશે 1 છોકરી આવી રીતે પેટર્ન આગળ વધવાનું ફરી પાછા 2 છોકરા અને એ પ્રમાણે ડિઝાઇન મૂકવાની આપણે એમના રંગ કરવાના આ
પેટર્ન માટેનો નિયમ છે કે દરેક બે છોકરા પછી એક છોકરી આવે, બે છોકરા પછી શું આવે, એક છોકરી. એટલે પેટર્ન, પેટર્ન ડિઝાઇન આગળ વધી જાય પછી તેનું પુનરાવર્તન થાય. એક આગળ વધે જ જવાનું, બે છોકરા એક છોકરી, બે છોકરા એક છોકરી, આખી ડિઝાઇન તમારે આખી નોટ ભરીને કરવું હોય તો પણ થાય. હવે એ પ્રમાણે નીચે આપો, જુઓ આપણને એરો આપે છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બરાબર આઠ આપે છે. તમે પહેલું જોશો સીધું, પછી પાછું ઊંધું, પછી સીધું ઊંધું, સીધું ઊંધું, સીધું ઊંધું. હા, કલર જુદા જુદા પૂરશો તો પેટર્ન સરસ લાગશે, ઉપરથી પેટર્ન સારી બને અને જોવાની પણ મજા આવે. આ પેટર્નમાં એક તીર ઉપરની બાજુ છે, એક તીર નીચેની બાજુ છે, પછી તેનું પુનરાવર્તન થાય છે, ફરીને ફરી પુનરાવર્તન થાય છે. મહાવરો, નીચે કેટલીક પેટર્ન આપેલી છે, અહીંયા આપણને કેટલીક પેટર્ન આપેલી, તમે જુઓ તેમાંના નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. પેટર્નનો નિયમ શોધવાનો છે. આપણને આપે છે લોટા, એક બે ત્રણ ચાર લોટા આપે છે, બરાબર. હવે આપણે અહીંયા પાછા કેટલા લોટા દોરીશું, એક બે ત્રણ ચાર લોટા તો દોરી દઈશું. પછી અહીંયા પહેલાંમાં વાદળી રંગ છે, લાલ છે, વાદળી છે, લાલ છે, પછી કયો રંગ આવે, કયો તમારે જોવાનો, વાદળી, પછી કયો આવશે પાછો, લાલ, પછી વાદળી અને લાલ. એ પ્રમાણે પેટર્ન આગળ વધવાની. એ પ્રમાણે આપી છે, અહીંયા જો નીચે અ અ બ અ અ બ, પછી ત્રણ ખાલી જગ્યા આપી છે, બરાબર. તમે તમે જોયું કે બે અ પછી બ છે, પાછા બે અ પછી બ છે, તો હવે શું આવશે, પછી શું આવે, બે અ અને પછી શું આવે, બ. એ પ્રમાણે પેટર્ન આગળ વધવાની. આ તમારી ચોપડીમાં જાતે જ લખવાનું છે, સમજી વિચારી સમજવાનું છે, બરાબર. હવે એ પ્રમાણે આપણને આપે છે ચિત્ર, જુઓ ની ચોપડીમાં પહેલું આપ્યું છે ફુગ્ગો જેવું છે, બરાબર. પછી પાછા કેટલા આપ્યા છે, ત્રણ, પછી પાછા પાંચ, પાછો એ, પાછો ત્રણ અને પછી પાછા કેટલા આપ્યા છે, પાંચ. હવે આપણે કેટલા આવશે તમે જોશો તો તમને ખ્યાલ આવશે, પાછા કેટલા આવશે, એક આવશે, કેટલું આવશે, એક. પછી આવશે પાછા ત્રણ આવશે, કેટલા આવશે, ત્રણ. અને પછી પાછા પાંચ આવશે, કેટલા આવશે, પાંચ. એ તમારે આપણે છે ને ચોપડીમાં ચોપડીમાં કરી દેવાનું છે. હવે આપણને અહીંયા આપે છે ચાર બોક્સ આપે છે, કેટલા બોક્સ આપે છે, ચાર. કુલ તો આપણને એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આપે છે, કેટલા આપે છે, સાત. હવે જો પહેલામાં દરેક બોક્સમાં ચતુષ્કોણ આપ્યું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક બે ત્રણ ચાર પાંચ, અહીંયા ચારમાં આપ્યા છે અને ત્રણ તમારી માટે બાકી રાખ્યા છે. હવે ચતુષ્કોણમાં શું કર્યું છે, વચ્ચે ચોકડી પાડી, એટલે કેટલા ખૂણા બની ગયા, ચાર. કેટલા બન્યા, ચાર. હવે પહેલા ખૂણામાં અહીંયા રંગ પૂરે છે, બીજા ખૂણામાં બાજુમાં પૂરે છે, ત્રીજા ખૂણામાં નીચે પૂરે છે અને ચોથા ખૂણામાં આ બાજુ પૂરે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ચારે દિશામાં રંગ પૂર્યા. હવે એ પ્રમાણે તમારે ફૂટપટ્ટી લઈ અહીં ચાર ચતુષ્કોણ દોરવાના. પહેલામાં અહીંયા દોરી દેવાનું, જે બાજુ આપી છે એ પ્રમાણે બીજામાં દોરવાનું અને ત્રીજામાં દોરવાનું. ખ્યાલ આવ્યો બધાને? એ પ્રમાણે આગળ ડિઝાઇન કરવાની છે. પાંચમું, આપણે કોઈ પણ વસ્તુ આપી છે એ વસ્તુનો અડધો ભાગ છે. કયો ભાગ છે, અડધો. અડધો છે વાત ચોક્કસ, અડધો છે સીધો છે, આ આડો છે, આ ઊંધો છે, આ બીજી દિશામાં છે અને આ પાછો સીધો છે. તો હવે પછી કયો આવશે કે આડો આવશે, કયો આવશે, આડો અને પછી અહીંયા ઊંધો. સવાર, બપોર, સાંજ, રાત, સવાર. પહેલાં શું આપ્યું છે આપણને, સવાર થાય છે, પછી પાછી બપોર થાય, પાછી સાંજ થાય, પછી રાત થઈ ગઈ, ચારે થઈ ગયા અનુક્રમ. હવે ફરી પાછું આપ્યું છે સવાર થશે, પછી શું થશે, બપોર, પછી સાંજ અને રાત પડી જશે, પછી બીજો દિવસ તૈયાર. ફરી પાછું એને જ પ્રમાણે ચાલુ રહેશે. વિકસતી પેટર્ન વિકસે, મેં એક નવી પેટર્ન બનાવી, જો અહીંયા નવી પેટર્ન બનાવી છે. અહીંયા આપણને રાઉન્ડ આપે છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, દસ આપે. તમે જોજો હો, પહેલામાં સીધું છે, બીજામાં ઊંધું અને પાછું બંનેમાં એક એક છે, જ્યારે બીજામાં બે સીધા ઊંધા, પાછા ત્રણ સીધા ઊંધા. હવે કેટલા લઈશું આપણે અહીંયા, ચાર. કેટલા લઈશું, ચાર સીધા. કેટલા દોરવાના, ચાર, પાછા અહીંયા બીજા ચાર, એ જ પ્રમાણે ઊંધા ચાર.
હવે કેટલા લઈશું? પાંચ. એક બે ત્રણ ચાર પાંચ. હવે પાછા નીચે એક બે ત્રણ ચાર અને પાંચ, બરોબર. પણ આ પેટર્ન તો સતત વિકસતી જાય છે, તેનું પુનરાવર્તન થતું નથી, આગળ વધે છે. દરેકમાં એક એક સંખ્યા ઉમેરતા જવાનું છે અને આગળ વધે છે. તો શું થયું? તે નિયમનું પાલન કરે છે. શું તમે નિયમ જોઈ શકો છો? પેટર્નને આગળ વધારી શકો છો? આપણે અહીંયા આટલું બાકી, આગળનો લેક્ચરમાં ભણીશું આગળ, બરાબર. નમસ્તે.